નમસ્કાર મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલના મિકેનિક ડીઝલ ટ્રેડ વિશે એની અંદર લેસન નંબર 2 સલામતી માટે રાખવી પડતી સાવચેતી વિશે આપણે જોઈશું. આપણું લેસન નંબર 2 છે સલામતી માટે રાખવી પડતી સાવચેતીઓ. આપણે જીવનની અંદર જેમ સલામત રહેવા માટે જે આપણે જીવન જરૂરી જે સાવચેતી રાખતા હોઈએ છીએ, એમ આપણે આપણા ટ્રેડ વિશે પણ સલામતી માટે કેવી સાવચેતી રાખવી પડે એના વિશે આપણે આગળ જોઈશું. આપણે હવે આ લેસનની અંદર આપણે શું શીખીશું, એના શું હેતુઓ છે એના વિશે હવે આપણે આગળ જોઈશું. તો તાલીમાર્થી મિત્રો, સલામતી, સલામતીના પ્રકાર, ઓટોમોબાઈલ વર્કશોપમાં રાખવામાં આવતી સાવચેતીઓ, આગ અને અગ્નિશામક વગેરે વિશે આપણે આ લેસનમાં શીખીશું. સૌ પ્રથમ સલામતી વિશે, કોઈપણ કામ કરતાં પહેલાં અકસ્માત ના થાય તે માટે સાવચેતી રાખવી તેને સલામતી કહે છે. જેમ કે જીવનની અંદર આપણે જ્યારે પણ સમજો કે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ, તો ડ્રાઇવિંગમાં આપણે જેમ એક્સિડન્ટ ના થાય એના માટે શું સલામતી રાખીએ, એના માટે આપણે જે સાવચેતી લેતા હોઈએ છીએ, તે જ રીતે જ આપણે આપણા ટ્રેડની અંદર જ્યારે આપણે મશીન પર કામ કરતા હોઈએ ત્યારે એની અંદર અકસ્માત ના થાય, આપણને કોઈ શારીરિક ઇજાઓ ના થાય તે માટે આપણે જે સલામતી રાખતા હોઈએ છીએ, એ સલામતીને સાવચેતી કઈ રીતે રાખી અને આપણે એમાંથી પાર પડી જઈએ એના માટે વધુ આગળ. હવે સલામતીના 3 પ્રકાર છે. વ્યક્તિગત સલામતી, આપણી પોતાની સેફટી, મશીનરીની સલામતી, તો મશીનરી જે આપણે જેના ઉપર કામ કરીએ એની સલામતી, વર્કશોપની સલામતી, જે વર્કશોપની અંદર આપણે કામ કરીએ છીએ એના વિશેની સલામતી. તો આપણે આના વિશે આપણે આગળ જોઈશું. તો સૌ પ્રથમ વ્યક્તિગત સલામતી. તો વ્યક્તિગત સલામતીમાં વર્કશોપમાં કામ કરતી વખતે બોઇલર સૂટ, સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્લોવ્સ, સેફ્ટી ગોગલ્સ વગેરે પહેરવા જોઈએ. તો બોઇલર સૂટ, આપણે જે ઘેરથી તાલીમાર્થી આપણે મિત્રો જે ડ્રેસ પહેરીને આવીએ છીએ એના સિવાય આપણે બોઇલર સૂટ આવશે, જે તમામ ઓથોરાઇઝ ડીલરને ત્યાં તમે વર્કશોપમાં જો મુલાકાત લીધેલી હોય તો ત્યાં બોઇલર સૂટ પહેરીને કામ કરતા હોય છે. તો આ બોઇલર સૂટનો હેતુ એ જ છે કે આપણે આપણા શરીરને ઈજા ના થાય, અને બોઇલર સૂટથી એક આપણી આગવી એક છાપ ઊભી થાય કે જેના દ્વારા આપણને કે આપણે અહીંયા મિકેનિક છીએ, આપણે અહીંયા એન્જિન ઉપર કામ કરીએ છીએ એવું સાબિત થાય. એટલે બોઇલર સૂટ પહેરવું ફરજિયાત છે. એના પછી સેફ્ટી શૂઝ. સેફ્ટી શૂઝ એ સ્ટીલ કેપવાળા આવે છે, તમે મિત્રો જોયેલું હશે. એ સેફ્ટી શૂઝથી આપણે વર્કશોપની અંદર હલનચલન કરતા હોઈએ, એન્જિનની આસપાસ ફરતા હોઈએ, તો એન્જિન વર્કશોપની અંદર જે ખીલી પડેલી હોય, કોઈ ચીકણા પદાર્થ હોય એના ઉપર આપણે પડી ના જઈએ, ખીલી આપણે પગમાં અંદર ઘૂસી જાય અને વાગે નહીં, એટલા માટે સ્પેશિયલ પ્રકારના સેફ્ટી શૂઝ બનાવેલો છે. તો એ સેફ્ટી શૂઝ આપણે પહેરવા જોઈએ. હેન્ડ ગ્લોવ્સ, આપણા હાથ શરીરનો એક મહત્ત્વનો અભિન્ન અંગ છે, એટલે હાથ આપણા એકદમ સલામત હશે તો આપણે સારું કામ કરી શકીશું. તો એના માટે સેફ્ટી ગ્લોવ્સ પહેરવા જોઈએ, જેથી કરીને આપણો હાથ દાજે નહીં, આપણને ક્યાંય વાગે નહીં, એટલે એ સેફ્ટી ગ્લોવ્સ પહેરવા જરૂરી છે. એના પછી સેફ્ટી ગોગલ્સ. સેફ્ટી ગોગલ્સ આપણી આંખ એ એટલી કિંમતી વસ્તુ છે કે આંખથી જ આપણે બધું કરી શકીએ છીએ. તો જો સેફ્ટી ગોગલ્સ પહેરીશું તો આપણે એની અંદર જે કામ કરતા હોઈએ ત્યારે કોઈ કણી ના ઉડે. ધારો કે આપણે એમરી ઉપર કોઈ પદાર્થને આપણે કોઈ વસ્તુને ઘસતા હોઈએ ત્યારે એની જે કણી ઉડીને આંખની અંદર આવે તો એ આંખને નુકસાન કરે અને આંખ જતો રહેવાનો બી ભય રહેલો છે. તો સેફ્ટી ગોગલ્સ એક એવી મહત્ત્વની બાબત છે કે કોઈપણ કામ કરતાં પહેલાં સેફ્ટી ગોગલ્સ પહેરવા જોઈએ, અને એ બહુ મહત્ત્વની સલામતી છે. એના સિવાય બી ઘણી વસ્તુઓ એવી છે જે આપણે પહેરવી જોઈએ, પણ આ જે વસ્તુ જે વાત કરી, બોઇલર સૂટ, સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્લોવ્સ અને સેફ્ટી ગોગલ્સ, આ ખાસ પહેરવી જોઈએ. હવે આપણે સેફ્ટી શૂઝ કેવા છે એ તમે વર્કશોપની મુલાકાત લો તો તમને ખ્યાલ આવશે. આપણે અહીંયા આઈટીઆઈની અંદર બી સેફ્ટી શૂઝ આગળ સ્ટીલ કેપવાળા પહેરીને આવવા જોઈએ, જે અત્યારથી અહીં તમે પ્રેક્ટિસ કરશો તો ભવિષ્યમાં જ્યારે તમે અહીંથી આ ટ્રેડ પૂરો કરીને જશો તો સેફ્ટી શૂઝ પહેરવાની તમને આદત અહીંથી જ પાડવામાં આવશે. તો એ સેફ્ટી શૂઝ ત્યાં તમે પહેરી શકશો. કઈ રીતે સેફ્ટી શૂઝ પહેરીને કામ કરી શકાય, કારણ કે આપણે જે રૂટીન શૂઝ છે એ પહેરી અને સેફ્ટી શૂઝ પહેરીને કામ કરવું થોડું તમને અલગ અનુભવ થશે, એટલા માટે સેફ્ટી શૂઝનો આપણે અત્યારથી પ્રેક્ટિસ કરીએ થોડી ઘણી વર્કશોપની અંદર,
તો એ આપણને આગળ પડશે. ગોગલ્સ પણ એવું છે, આપણે જે રૂટીન લાઈફમાં ગોગલ્સ પહેરીએ છીએ એ ગોગલ્સ અને આ ગોગલ્સમાં ફરક છે. તો એ ગોગલ્સનો બી આપણે અહીંયા થોડો ઘણો ઉપયોગ કરીએ અને ગોગલ્સની ટેવ પાડીએ તો આપણને વર્કશોપની અંદર કામ કરતી વખતે ગોગલ્સ પહેરવાથી કોઈ આપણને અજુકતું ના લાગે અને આપણે સારી રીતે કામ કરી શકીએ. હવે બીજા આભૂષણો, જેવા કે આપણે ઘેરથી આવીએ ત્યારે ઘડિયાળ, વીંટી, ચેન, ટાઈ વગેરે પહેરવા ના જોઈએ. કેમ કે ઘડિયાળ એ કામ કરતી વખતે આપણને જરા અડચણ કરે છે, વીંટી બી છે એ બી અડચણ કરે, ચેઇન એ બી અડચણ કરે, અને ટાઈ આપણે જ્યારે વર્કશોપની અંદર કામ કરતા હોઈએ તો એન્જિન રનિંગ હોય, રનિંગની અંદર જ્યારે ફ્લાયવીલ ફરતું હોય કે બીજા ફરતા ભાગો છે, ઓલ્ટરનેટર છે કે ગમે તે જે ફરતા ભાગો છે, એની અંદર ટાઈનો અંદર ભાગ આવી જાય તો એ આપણા માટે જીવલેણ સાબિત થાય. એટલે ટાઈ વગેરે આપણે પહેરવું ના જોઈએ. માથાના વાળ, હાથના પગ, નખ લાંબા રાખવા નહીં. માથાના વાળ એ ટૂંકા, એકદમ નોર્મલ, જે રીતે આપણે જે સરહદ ઉપર જે સૈનિકો ફરજ બજાવે છે એમના જે વાળો છે એ ટાઈપના વાળ રાખીએ તો આપણે ઘણું સારું રહેશે. હાથ પગના નખ લાંબા રાખવા નહીં, કેમ કે નખ લાંબા હોય કોઈ કામ કરતી વખતે આપણે સ્પેનરથી યુઝ કરીએ કે આપણે સ્ક્રૂડ્રાઈવરથી ઉપયોગ કરતા હોઈએ ત્યારે નખને જો ઈજા થાય અને નખ જો ઊંચકાઈ જાય તો આપણને હાથને મોટું નુકસાન થાય, એટલે એ નખ લાંબા રાખવા નહીં. બિનજરૂરી મશીનરીની છેડછાડ કરવી નહીં. મશીનરી છે, ધારો કે એન્જિન છે, એન્જિનનો આપણને ખબર છે કે એન્જિનને કઈ રીતે સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટ કર્યા પછી એના કેટલા ફરતા ભાગો છે, એ ભાગોને આપણે અડકીએ નહીં બિનજરૂરી. કારણ કે જે ભાગ ફરતા હોય એની અંદર ક્યાંક આપણી આંગળી આવી જાય અથવા એની અંદર આપણને કોઈ નુકસાન થઈને બેસે, એટલે જેની આપણને જાણકારી હોય એ ભાગ વિશે જ આપણે એના જોડે જ સંલગ્ન આપણે કામ કરવું જોઈએ. કારણ કે ફરતા ભાગો છે એ તમને ખ્યાલ ના હોતો જીવલેણ આપણને નુકસાન કરી બેસે અને જેને તે આપણે અંગ ગુમાવવાનો વારોમાં આવે. વધુમાં કામની સંપૂર્ણ માહિતી વિના કામ કરવું નહીં. જેમ કે અગાઉ મેં કીધું કે મશીનરી જોડે આપણે મશીન વિશે જો જરૂરી માહિતી ના હોય તો આપણે એના જોડે કામ કરવું જોઈએ નહીં. હવે મશીન સેફ્ટી, આપણે જે મશીનરી છે મશીનરીની આપણે તો આપણી સેફ્ટીની અગાઉ વ્યક્તિગત વાત કરી, હવે કે મશીનની સેફ્ટી, મશીનને કેમ કરીને સારી રીતે કાર્યરત રાખી શકાય એના માટે કરીને આપણે મશીન સેફ્ટીમાં આગળ જોઈશું. આપણે તો કામમાં લેવાની મશીનરી ખામી રહિત હોવી જોઈએ. આપણે મશીનરી જે છે એ ખામી રહિત હોવી જોઈએ, કારણ કે કોઈપણ મશીનની અંદર આપણે કામ કરતા હોઈએ ત્યારે મશીનરી 100% વર્કિંગ કન્ડિશનમાં હોય તો જ તમે એના વિશે માહિતી મેળવી શકશો. એટલે મશીનરીમાં કોઈ ખામી ના હોવી જોઈએ, પ્રથમ આપણે ચકાસી લેવું જોઈએ, ત્યારબાદ એમાં કામ કરવા માટે આગળ વધવું જોઈએ. હવે બે મશીનરી વચ્ચે કામ કરવાની પૂરતી જગ્યા હોવી જોઈએ. આપણે આઈટીઆઈની અંદર વર્કશોપ હોય છે, વર્કશોપની અંદર એક મશીન નથી હોતું, એમાં અસંખ્ય મશીનો હોય છે. તો ધારો કે કામ કરતા હોઈએ ત્યારે બે મશીન વચ્ચે પૂરતી જગ્યા હોવી જોઈએ. આપણે પૂરતા એને ગોળ સલામતીથી ફરી શકવા જોઈએ, ચારે બાજુ મશીનને ફરીને મશીન જોડે આપણે કામ કરી શકવા હોવું જોઈએ. મશીન ફરતી વખતે બાજુનું મશીન હોય એનાથી કોઈ આપણને શારીરિક ઈજા ના થવી જોઈએ અથવા આપણાથી એ મશીનને કોઈ સલામતી જોખવાવી ન જોઈએ, એ રીતે કામ કરવું જોઈએ. મશીનના વાયરિંગ કનેક્શનો કદી ઓપન કે લૂઝ ના હોવા જોઈએ. ધારો કે આપણે ઇલેક્ટ્રિક મશીન જોડે કામ કરતા હોઈએ અને ત્યારે મશીનનું કોઈ કનેક્શન લૂઝ હોય અથવા ઓપન હોય તો એનાથી આપણને જીવલેણ કરંટ લાગી શકે છે. તો એ ખાસ કાળજી રાખવી જોઈએ કે મશીનના દરેક કનેક્શનો એના પ્રોપર રીતે હોવા જોઈએ, કોઈ કનેક્શન લૂઝ ના હોવું જોઈએ જેથી સ્પાર્કિંગ થાય. સ્પાર્કિંગ થવાના કારણે ઘણીવાર મશીનમાં આગ લાગવાનો સંભવ રહેશે, એટલે આ બી તમારે ખાસ કાળજી રાખવી જોઈએ. મશીનરીનું ફાઉન્ડેશન જરૂરિયાત મુજબ હોવું જોઈએ. ધારો કે આપણે એન્જિન છે, એન્જિનને ચાલુ કરીએ અને ચાલુ કરતી વખતે આપણે એને ચાલુ થઈ ગયા પછી જો એ એન્જિન વાઇબ્રેશન મારે તો એ વાઇબ્રેશન ક્યારે મારે કે જ્યારે એનું ફાઉન્ડેશન લૂઝ હોય. એટલે એનું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ, વાઇબ્રેશન મારે, એનાથી આપણને શારીરિક ઈજા બી થઈ શકે છે, મશીનરીની બી સલામતી જોખવાઈ શકે છે અને એના ઉપર કામ કરવાની મજા આવતી નથી, આપણે ધાર્યું કામ પાર પાડી શકતા નથી. હવે મશીનરીના ગતિ કરતા ભાગો જેવા કે ગાઢથી ઢંકાયેલા હોવા જોઈએ. મશીનના જે ફરતા ભાગો છે, જેમ અગાઉ આપણે વાત કરી કે ફરતા ભાગો છે, સ્ટાર્ટર મોટર છે એ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ફરે છે, પછી ફ્લાયવીલ છે એ તો ફરતું જ રહે છે એન્જિન સ્ટાર્ટ થાય ત્યારે, એની આગળ વોટર પંપ છે, પુલી છે, આ બધા જે ફરતા ભાગો હોય એને આપણે સેફ્ટી ગાર્ડથી ઢાંકી જવા જોઈએ જેથી કરીને આપણા કોઈ કપડાં કે આપણો કોઈ હાથ કે શરીરના કોઈ પણ અંગને ઈજા ના થાય.
હવે વર્કશોપની સલામતી, બે સલામતી વિશે શીખ્યા આપણે, પર્સનલ અને મશીનની સલામતી. હવે આપણે ત્રીજી વર્કશોપની સલામતી વિશે જોઈશું. હવે વર્કશોપની અંદર વર્કશોપ કેવું હોવું જોઈએ? તો કે વર્કશોપ હવા ઉજાસવાળું જરૂરી જગ્યા મુજબનું હોવું જોઈએ. આપણે વર્કશોપની અંદર કામ કરીએ ત્યારે આપણે વ્યક્તિગત આપણે માણસને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય તો પૂરતી હવા આપણને મળવી જોઈએ. અને ધારો કે એન્જિન સ્ટાર્ટ થાય ત્યારે એની અંદર જે ધુમાડો આવે એ ધુમાડાનો નિકાલ થાય એટલું એનું વેન્ટિલેશન હોવું જોઈએ. અને અજવાળું, અજવાળું આપણે મશીન ઉપર કામ કરતા હોઈએ ત્યારે લાઇટ તો હોય તો સ્વાભાવિક વાત છે, પણ અજવાળું એનું ડિઝાઇન એવી હોવી જોઈએ વર્કશોપની કે એને ચારે તરફથી મશીન જે ઉપર કામ કરતા હોઈએ તેને આપણે અજવાળું પૂરું પડવું જોઈએ. તો અજવાળું જો હોય તો આપણે કામ કરવાની મજા આવશે. અને જરૂરી જગ્યા, જરૂરી જગ્યા એટલા માટે કે આપણે મશીનની આજુબાજુ ફરી શકીએ, એટલે વર્કશોપની અંદર જેટલી સ્પેસ વધારે હશે, મશીનની જેટલી ગોઠવણી એકદમ સુંદરતાથી કરેલી હોય એને ચારે બાજુ આપણે ફરી શકીએ તો આપણે કામ કરવાની મજા આવશે. વર્કશોપના પ્રવેશદ્વાર મોટા હોવો જોઈએ. કેમ કે વર્કશોપનો પ્રવેશદ્વાર મોટું હશે તો કાલ ઉઠીને આપણે મશીનને જો ત્યાંથી શિફ્ટ કરવું હોય અથવા અંદર આપણી ફોર વ્હીલર કે ટુ વ્હીલર કે મોટો ટ્રક જે આપણે ટ્રેનને લગતા હોય એને અંદર આપણે લાવવા જોઈએ, તો એ લાવવા લઈ જવા માટે તો વર્કશોપ એનું જે દ્વાર છે એ દ્વાર મોટું હોવું જોઈએ, જેથી કરીને આપણે મશીનને કે વર્કશોપને કે આપણે વ્યક્તિગત કોઈ નુકસાન ના થાય. અને વેન્ટિલેશન, વેન્ટિલેશન તો જેમ અગાઉ બાબત આપણે ચર્ચા કરી હવા ઉજાસ માટે, એમ વેન્ટિલેશન એ જ વસ્તુ છે કે જેના માટે વેન્ટિલેશન બી મોટું હોય જો દ્વાર તો વેન્ટિલેશન મળી રહે. વર્કશોપમાં ગ્રીસ ઓઇલ જેવા પદાર્થો ઢોળાય ત્યારે ધૂળ માટી કે લાકડાના વેર નાખી બરાબર સાફ કરવું જોઈએ. ગ્રીસ હોય તો ગ્રીસ ઉપરથી આપણે જો ચાલીએ તો આપણે લપસવાનો ચાન્સ રહે છે, એટલે આવા જો પદાર્થ ઢોળાય. ઓઇલ પણ એવું છે કે ઓઇલ ઉપર આપણે જ્યારે જો પગ આવે તો આપણે લપસી પડીએ તો આપણને શારીરિક ઈજા થાય. તો આવા પદાર્થો ઉપર તો ધૂળ છે માટી છે એવું આપણે નાખી દઈએ તો આપણે લપસતા અટકી શકીએ. વર્કશોપમાં ગેંગવે સાફ હોવું જોઈએ. મિત્રો, આ ગેંગવે છે પીળા પટ્ટાથી દોરેલો હોય છે, એ ગેંગવેમાં આપણે તાલીમાર્થી મિત્રો સૌ મિત્રો આપણે એના ઉપર અવરજવર કરતા હોઈએ છીએ. તો આ અવરજવર જે ગેંગવે છે એના ઉપર સૌથી વધારે હોય છે, એટલે એ બિલકુલ સાફ હોવો જોઈએ. એના પર ગ્રીસ કે ઓઇલ કોઈ પદાર્થ ઢોળેલો ન હોવો જોઈએ. અને આપણે સામૂહિક આપણી જવાબદારી છે કે ગેંગવે સાફ હોવો જ જોઈએ, જેથી કરીને આપણે વર્કશોપની અંદર સારી રીતે કામ કરી શકીએ. જ્વલનશીલ પદાર્થો જેવા કે બેટરી ચાર્જિંગ વ્યવસ્થાની અલગ વ્યવસ્થા હોવી જોઈએ. જ્વલનશીલ પદાર્થોની અંદર બેટરીની અંદર જે લિક્વિડ આવે છે જે આપણે સોલ્યુશન કહીએ છીએ એ પદાર્થોનો વ્યવસ્થિત સ્ટોરેજ હોવો જોઈએ. અને બેટરી જો હોય તો બેટરીની ચાર્જિંગ વ્યવસ્થા અલગ હોવી જોઈએ, જેથી કરીને એ સળગે તો આપણને નુકસાન ના થાય. કારણ કે વર્કશોપની અંદર અવારનવાર અકસ્માતો થતા હોય છે, તો અકસ્માત ક્યારે થાય એ આપણી બેદરકારી હોય ત્યારે જ થાય અમુક ટાઈમે. તો એ અકસ્માતોથી બચવા માટે તો આવી જે વ્યવસ્થા છે બેટરી ચાર્જિંગની ને અને સ્ટોરેજ જે પદાર્થો હોય જ્વલનશીલ એની અલગ વ્યવસ્થા હોવી જોઈએ. હવે સલામતીના નિયમો, આપણે વર્કશોપની અંદર જે સલામતી રાખવી હોય એ સલામતીના બી નિયમો હોય છે. તો એ નિયમો શું છે એ આપણે આગળ જોઈએ. ઓટોમોબાઈલમાં રાખવામાં આવતી સાવચેતીઓ, વર્કશોપ હવા ઉજાસવાળું તેમજ પ્રમાણસર માપમાં હોવું જોઈએ. આપણે ગવર્મેન્ટના નોર્મ્સ અને રૂલ્સ મુજબ વર્કશોપ હોવું જોઈએ, જેથી કરીને એની અંદર આપણને કોઈ શારીરિક ઈજા ના થાય, આપણે શાંતિથી કામ કરી શકીએ, આપણે પરફેક્ટ કામ કરી શકીએ. એટલા માટે વર્કશોપનું જે આપણે ટર્મ્સ અને કન્ડિશન અને જે નોર્મ્સ છે ગવર્મેન્ટના એ મુજબ વર્કશોપ હોવું જોઈએ. વર્કશોપ સ્વચ્છ હોવું જોઈએ. કારણ કે સ્વચ્છ હોય તો આપણને કામ કરવાની મજા આવશે. અને વર્કશોપની અંદર જો ડસ્ટ કે આ તે ઓઇલ કે એવા પદાર્થો ધોળેલા ના હોય તો આપણને સલામતી રહેશે. ધૂળ કે એવું કચરો ઉડશે તો એ મશીનને અંગત રીતે નુકસાન કરશે, કારણ કે તેની અંદર બી ફરતા ભાગો હોય છે. જો ડસ્ટ એની અંદર જશે તો ઘસારો લાગે અને મશીનને નુકસાન થવા સંભવ રહેશે. એટલે વર્કશોપ પ્રથમ સ્વચ્છ કરવું જોઈએ આપણે. વર્કશોપમાં ધૂમ્રપાન કરવું નહીં. સંસ્થાના નિયમ પ્રમાણે, આમ તો સંસ્થાની પ્રિમાઇસિસની અંદર આપણે ધૂમ્રપાન કરી શકતા જ નથી, તેમ છતાં વર્કશોપની અંદર ધૂમ્રપાન કરવું નહીં. કેમ કે વર્કશોપની અંદર જ્વલનશીલ પદાર્થો થી આપણે કામ લેવાનું છે. ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ગ્રીસ છે. આ જ્વલનશીલ પદાર્થો એટલા બધા જ્વલનશીલ હોય છે કે તમે એને કોઈ આગ એની નજીકથી અને થોડી દૂર હોય તો પણ એ એકદમ પકડી લેશે.
એટલે જ્વલનશીલ પદાર્થોથી એકદમ દૂર રહેવું જોઈએ અને એના માટે આપણે ધૂમ્રપાન બિલકુલ ના કરવું જોઈએ. વધુમાં ઓઇલ, ગ્રીસ, પેટ્રોલ, ડીઝલથી ખરડાયેલ કોટન વેસ્ટ એક જગ્યાએ એકત્રિત કરવા જોઈએ, કારણ કે કોટન વેસ્ટ જો ઓઇલ કે પેટ્રોલ કે ગ્રીસથી ખરડાયેલા હોય તો તેને પણ આગ લાગવાનો સંભવ રહે, અથવા તે આપણે વર્કશોપની અંદર હરતા ફરતા જો પગ નીચે પણ આવી શકે છે તો આપણે લપસવાનો પણ સંભવ રહેશે. એટલે એને યોગ્ય એક જગ્યાએ એને ડસ્ટબિનમાં કે એવું કોઈ ઓઇલનું જે બેરલ હોય ખાલી થયું હોય એ ખૂણામાં હોય તો એ ડસ્ટબિન તરીકે એનો યુઝ કરી એની અંદર વ્યવસ્થિત એકત્રિત કરવા જોઈએ. રિપેરિંગમાં આવેલ વાહનો તેમજ રિપેરિંગ થયેલ વાહનો અલગ જગ્યાએ મૂકવા જોઈએ. કેમ કે રિપેરિંગમાં આવેલ વાહનો આપણને ધ્યાન પર રહે કે કયું રિપેરિંગમાં આવેલું છે અને કેવી રિપેર થઈ ગયેલ છે, તો એના માટે જરૂરી આપણે નિયમો હોવા જોઈએ કે આ બાજુ રિપેર થયેલ વાહન છે અને આ બાજુ રિપેર થવાના બાકી વાહન છે. રિપેર થયેલ વાહન હોય એને સ્વચ્છ રીતે તેની યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. કામ કરતી વખતે કામમાં ઉપયોગી સાધનો તેમજ ખોલેલા ગોટરેમાં મૂકવા. કામ કરતી વખતે આપણે જે સાધનો વાપરીએ છીએ, જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ છે આપણી જોડે, એને ટ્રે, આપણે એલ્યુમિનિયમ ટ્રે હોય કે લોખંડની ટ્રે હોય, એ ટ્રેની અંદર યોગ્ય જગ્યાએ જ મૂકવા જોઈએ. કારણ કે તમે આમ ત્યાં મૂકશો, એન્જિનની ફરતે કામ કરશો તો એ આપણને પગમાં આવી શકે છે, આપણને નુકસાન કરી શકે છે. નટ બોલ્ટ ખોલતા કે ટાઇટ કરતા સ્પેનર સ્લિપ ના થાય તેની કાળજી રાખવી જોઈએ. આપણે નટ બોલ્ટ હોય એને ટાઇટ કરીએ અથવા ખોલીએ ત્યારે સ્પેનર સ્લિપ ના થાય. સ્પેનર સ્લિપ ના થાય એનો મતલબ સ્પેનર આપણે ટાઇટ કરતા હોઈએ ત્યારે છટકી ના જોઈએ. જો એ છટકે તો આપણને શારીરિક ઇજાઓ, સૌ પ્રથમ તો હાથ ઉપર જ ઇજા થાય, તો એ ના થાય તેની પણ આપણે કાળજી રાખવી જોઈએ. ચાલુ મશીન એન્જિનમાં કોઈ જ રિપેરિંગ કામ કરવું નહીં. આપણે કોઈ પણ મશીન આવેલું હોય વર્કશોપની અંદર તો એને પૂરતા પ્રમાણમાં પહેલાં ચેકિંગ કરી લેવું જોઈએ શું ફોલ્ટ છે. એ પ્રમાણે ફોલ્ટ આપણે પહેલાં ક્લિયર કરવો જોઈએ. એ કમ્પ્લીટ રિપેરિંગ થયા પછી જ એને ટેસ્ટિંગ માટે જ ચાલુ કરવું જોઈએ. મશીન જો ચાલુ હોય અને તમે જો કાર્ય કરતા હોય એના ઉપર રિપેરિંગ કરતા હો તો મોટો અકસ્માત થવાનો સંભવ છે. એટલે ચાલુ મશીને બને ત્યાં સુધી કામ કરવું ના જોઈએ. કામ કર્યા ચાલુ